વેલકમ ટુ માય ચેનલ એનએમ્પ્રિએશન્સ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું કંઈક નવીન એટલે હું લઈને આવી છું ચીઝ બોમ્સ એ પણ એકદમ ઇઝી રેસિપી છે જે બાળકોને તમે લંચ બોક્સ માટે અથવા તો કોઈ પણ ગેસ્ટ આવ્યા હોય ત્યારે નાસ્તા તરીકે સ્નેક્સ તરીકે યુઝ કરી શકો છો તો ચાલો જોઈએ રેસિપી મેં અહીં આખી બ્રેડ લઈ એ બ્રેડને રાઉન્ડ શેપમાં કટ કરેલી છે આપણે આ બ્રેડને રાઉન્ડ શેપમાં કટ કરવા માટે તમારી પાસે કૂકી કટર હોય તો તમે તેનો યુઝ કરી શકો છો મેં અહીં ગ્લાસની મદદથી કટ કરેલ છે તમે જોઈ શકો છો આવી રીતે બ્રેડને પ્રેસ કરી અને એમાંથી રાઉન્ડ શેપ આપણે અલગ પાડી દેવાનો છે આવી રીતે આપણે બધી જ બ્રેડને રેડી કરી લેવાની છે તો હવે આપણે આગળ વધીએ આ બ્રેડ બનાવવા માટે ટમેટું ધાણાભાજી ડુંગળી કેપ્સિકમ મેં ઝીણા સમારેલા છે ત્યારબાદ ચીઝને મેં ખમણી લીધેલું છે એટલે કે ઝીણું એનું છીણ બનાવી લીધેલું છે હવે આપણે આ બધા શાકભાજી અને ચીઝને એક બોલમાં મિક્સ કરી લેવાના છે આ બધું સરસથી મિક્સ કરી લેવાનું છે અને આપણે એમાં એક્સ્ટ્રા થિંગ્સમાં જોઈએ તો આપણે એમાં સંચળ એડ કરીશું અને મીઠું એડ કરીશું એ સિવાય આપણે કોઈ પણ બીજો ટેસ્ટ એડ કરવાનો નથી આ ફક્ત ને ફક્ત બે ટેસ્ટ બે મસાલાથી જ આપણે આ બ્રેડ બોમ્બ ચીઝ બોમ્બ્સ બનાવશું એ ખૂબ જ ફાઇન બનશે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ રેસીપી ખૂબ જ ઇઝી છે ફ્રેન્ડ્સ હજુ એક વાત તમે મારી ચેનલ હજુ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ કરી દેજો અને આવી રેસીપી જોતા રહો અને આપણી જે બ્રેડ જે બાકીની કાઢેલી હતી એમાંથી મેં બ્રેડ ક્રમ્સ બનાવી લીધા છે હવે મેં અહીં મેંદો લીધેલો છે એ મેંદામાં મેં મેંદોમાં જરૂર પૂરતું મીઠું એડ કરેલ છે અને થોડું એવું પાણી એડ કરી આ બધું સરસથી મિક્સ કરી લઈશ ફ્રેન્ડ્સ આપણે આ મેંદાની સ્લરી બનાવવાની છે આ સ્લરી બનાવવા માટે તેને પહેલાં એક સાથે જાજુ પાણી નહીં પરંતુ થોડું થોડું પાણી એડ કરી અને સરસથી સ્લરી બનાવવાની છે તેમાં કોઈ લમ્બ્સ ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવું ત્યારબાદ મેં એક બાઉલમાં થોડું એવું પાણી લીધેલું છે આ પાણીનો યુઝ હું બ્રેડની કોર્નર ઉપર પાણી લગાડવાની છું એવી રીતે બ્રેડની કોર્નર ઉપર તમે પાણી લગાડશો જેથી કરીને આપણા ચીઝ બોમ્બ્સ છે એ પરફેક્ટ બને ક્યાંયથી પણ તેલમાં તળાતી વખતે ખુલી ન જાય એનું ધ્યાન રાખવું હવે આપણે વચ્ચે બ્રેડની વચ્ચે આ આપણે બનાવેલ ચીઝ અને શાકભાજી એડ કરી દેવાના અને સરસથી પ્રેસ કરી અને રાઉન્ડ શેપને બંને બાજુથી કવરઅપ કરી લેવાના છે આવી રીતે આપણે બધા જ બ્રેડને રેડી કરી લઈશું અને ત્યારબાદ હવે આપણે બનાવેલ મેંદાની સ્લરી છે એમાં ડીપ કરી લઈએ અને આ ડીપ આપણે થોડુંક જ કરવાનું છે બ્રેડ છે એ વધારે પાણી શોષી લે છે જેથી કરીને આપણે થોડે એવું ડીપ કરી અને તરત જ બ્રેડને બહાર લઈ લેશું હવે આપણે આ બ્રેડ ક્રમ્સને કમ્પ્લીટલી કવરઅપ થઈ જાય આપણી બ્રેડ એવી રીતે કવર કરવાના છે અને ત્યારબાદ તુરત જ આપણે એને તળી લેવાના છે ફ્રેન્ડ્સ આ આપણે ડીપ ફ્રાય કરવાનું છે તેલ એકદમ સરસથી ગરમ થઈ જાય ત્યારબાદ આ બધું સરસથી તળી લેવાનું બ્રાઉન રંગની થાય બ્રેડ ત્યાં સુધી આપણે તળી લેવાનું છે બ્રેડ ગમ્સના હિસાબે ફ્રેન્ડ્સ આપણા આ ચીઝ બોમ્સ છે એકદમ બહારથી ક્રિસ્પી અને અંદરથી ચીઝી બનશે તો ક્યારેય પણ કોઈ પણ વાનગી મગજમાં ન આવે અને ગેસ્ટ આવ્યા હોય તો તમે શું બનાવો તો આ વાનગી જરૂરથી ટ્રાય કરો જે ખૂબ જ ફાઇન અને ચીઝી બનશે ઘરે ફ્રેન્ડ્સ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તમે જોઈ શકો છો એકદમ એટ્રેક્ટિવ લુક આપે છે આ ચીઝ બોમ્બ્સ એકદમ અંદરથી સરસથી પાકી ચૂક્યા છે અને એનું ચીઝી લેયર છે એકદમ એટ્રેક્ટિવ લાગી રહ્યો છે જે જોતાં જ મોડામાં પાણી આવી જાય એવી રેસીપી છે તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલ લાઇક અને શેર જરૂરથી કરજો અને આવી નવી નવી રેસીપી જોતા રહો Thank you friends marso next recipe ma